ગુજરાતના રાજ્યપાલ પદાચાર્ય દેવવ્રતજી આજે સંભાળશે ચાર્જ રાજભવન ખાતે યોજાશે શપથ ગ્રહણ કાર્યક્રમ આજે ઇસરો કરશે ચંદ્રયાન બે નું લોન્ચિંગ બપોરે બે તેતાલીસ કલાકે શ્રી હરિકોટા સ્થિત સતીષ ધવન સ્પેસ કેન્દ્ર થી કરાશે લોન્ચિંગ સમાચાર પર વિગતવાર નજર કરીને સૌપ્રથમ વાત કરીએ તો લાંબા સમયના વિરામ પછી મેઘરાજાએ ગુજરાતમાં વરસવાનું શરૂ કર્યું છે ત્યારે હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી સાર્વત્રિક વરસાદ રહેશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કારણે વરસાદનું આગમન થઈ ગયું છે બાકીના વિસ્તારોમાં પણ આગામી દિવસમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે બીજી બાજુ ખેડૂતો માટે પણ સારા સમાચાર એ છે કે આ વરસાદને કારણે અત્યાર સુધી કરાયેલ વાવણીને નવજીવન મળી જશે ગુજરાતના રાજ્યપાલ પદે નવા નિયમાયેલા પદ નામિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું ગુજરાતમાં આગમન થતાં જ અમદાવાદ એરપોર્ટ પર તેમનું સ્વાગત મુખ્ય પ્રધાન વિજય રૂપાણી કર્યું ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા અમદાવાદના મેયર બિજલબેન પટેલ મુખ્ય સચિવ ડોક્ટર જયંતસિંહ મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન સામાન્ય વહીવટના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ તેમજ પોલીસ મહાનિદેશક શિવાનંદ ઝા અમદાવાદ કલેક્ટર વિક્રાંત પાંડે ઇસરોએ ચંદ્રયાન બે ના લોન્ચિંગનું રિહર્સલ પૂરું કર્યું છે ભારતનું બીજું મૂન મિશન આજે બપોરે બે કલાક તેતાલીસ મિનિટે શ્રી હરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી લોન્ચ થશે અગાઉ ચંદ્રયાન બે રાત્રે લોન્ચ થવાનું હતું પરંતુ મિનિટ પહેલાં તેનું લોન્ચિંગ ફ્યુઅલ ટેન્કના લીકેજ થવાથી અટકાવી દેવાયું ચંદ્રયાન બે ભારતનું સૌથી તાકાતવર જીએસએલવી વી માર્ક ત્રણ રોકેટથી લોન્ચ કરવામાં આવશે આ રોકેટમાં ત્રણ મોડ્યુલ ઓબઝર્વિટ લેન્ડર અને રોરર હશે આ મિશન અંતર્ગત ઇસરો ચંદ્રની દક્ષિણી ધ્રુવ પર લેન્ડરને ઉતારશે આ વખતે ચંદ્રયાન બેનું વજન ત્રણ હજાર આઠસો કિલો થશે આ ચંદ્રયાન એક થી લગભગ ત્રણ ગણું વધુ છે ત્યારે લેન્ડરના અંદરના હાલના રોવરની ગતિ એક સેન્ટીમીટર પ્રતિ સેકન્ડની રહેશે તો કર્ણાટકમાં કુમારસ્વામીની સરકાર આજે વિધાનસભામાં બહુમતી સાબિત કરશે આ પહેલા શનિવારે મુખ્યમંત્રી કુમારસ્વામી કોંગ્રેસ જેડીએસ ધારાસભ્યો સાથે તાજ હોટેલમાં બેઠક કરી તો બીજી બાજુ ભાજપ નેતા બે એસ ફરી કહ્યું કે સોમવારે ગઠબંધન સરકારનો છેલ્લો દિવસ હશે મહત્વનું છે કે રાજ્યપાલ વજુભાઈ વાળાએ કુમારસ્વામીને બહુમતી સાબિત કરવા માટે શુક્રવાર બપોરે એક કલાકને ત્રીસ મિનિટ અને સાંજે છ વાગ્યા સુધીની ડેડલાઇન આપી હતી જોકે વિશ્વાસ મતની પ્રક્રિયા શક્ય ન બનતા વિધાનસભા સ્થગિત કરી દેવામાં આવી હતી અમદાવાદમાં વરસાદ ખેંચાઈ રહ્યો છે ત્યારે આજથી બે દિવસ શહેરવાસીઓને પાણીનો કાપનો સામનો કરવો પડશે કોધપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મેઇન લાઇનમાં લીકેજ થવા પામી છે ઉપરાંત અખબારનગર અંડર પાસે પણ વોટર લાઇન લીકેજ થઈ છે જેના સમારકામ માટે પાણીનો કાપ મૂકવામાં આવે છે જેની અસર શહેરના ઉત્તર દક્ષિણ અને પશ્ચિમ ઝોનમાં જોવા મળશે આ વિસ્તારના લોકોને સાંજે પંચોતેર ટકા સુધી પાણીનો કાપનો સામનો કરવો પડશે સુરત પોલીસ હાથ આગળ સુરત શહેર બીજા દિવસે પણ મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે મૈધરપુરા અને કતારગામ તેમજ ઉધનાના જુદા જુદા વિસ્તારમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં બીજા દિવસે પણ પોલીસે મોટી સંખ્યામાં લોકોને પોલીસ સ્ટેશન ઊંચકી લાવ્યા હતા પોલીસે દારૂ પીધેલા સહિત અજાણ્યા લોકોની અટકાયત કરી હતી પોલીસે થી વધુ યુવકો અને લોકોની અટકાયત કરી હતી જેમાં મૈધરપુરામાંથી એંસીથી વધુ અને કતાર ગામમાંથી વીસથી વધુની અટકાયત કરવામાં આવી હતી જે તમામની પૂછપરછ અને તપાસ હાથ ધરાઈ હતી જેમાંથી પોલીસે જે કોઈ ગુનામાં દોષી જણાશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું સીપી સાહેબની સૂચનાથી સેક્ટર વન સાહેબની આગેવાની હેઠળ મહેન્દ્રપુરા અને કતારગામ વિસ્તારમાં કોમ્બિંગ રાખવામાં આવેલ એમાં સારા દરવાજાથી લઈને સબરસ ગરનાળા આયુર્વેદિક ગરનાળા સ્ટેશન વિસ્તાર તથા કતારગામ સુમુલ ડેરી વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યું એસીએ એક જેટલા માણસોને પૂછપરછ માટે અહીંયા મહેદરપુરા પોલીસ સ્ટેશનમાં લાવ્યા છે અને વીસેક માણસો કતારગામ પોલીસ સ્ટેશનમાં લઈ ગયા છે જેની જગ્યા જે જેનું આખું વેરિફિકેશન ચાલુ છે જે પીધેલા છે એ લોકોના પીધેલાનું કેસ કરવામાં આવશે અને બીજું ગુનામાં ઇન્વોલ્વ છે કે કેમ એ બાબતે પૂછપરછ ચાલુ છે નશાખોરી પર કાબૂ મેળવવા સુરત પોલીસ મોડે મોડે એક્શન મોડમાં આવી ગઈ છે અને બીજા દિવસે પોલીસે દારૂ પિનારા પર તવાઈ બોલાવી છે તો આવી રીતે સુરત પોલીસ દારૂના ચાલતા અડ્ડા પર દરોડા પાડી બુટલેગરો જેલ ભેગા કરે તે પણ ખૂબ જ જરૂરી બની ગયું છે કારણ કે સુરતમાં હજુ પણ ખુલ્લેઆમ દારૂનો વેફલો ચાલી રહ્યો છે જેમાં પાંડે સરા અને સચિન વિસ્તારમાં ખુલ્લે આમ દમણ જેવો માહોલ જોવા મળી રહ્યો છે કેમેરામેન રાહુલ આહિરે સાથે મયુર મિસ્ત્રી નિર્માણ ન્યૂઝ સુરત સુરતમાં ઉજના વિસ્તાર એટલે કે દારૂડિયાનું ઘર ગણાય છે અને દારૂ નશામાં મારામારી હત્યા લૂંટ ચીલઝડપ ટ્વીમ જ ચોરીના બનાવો સામે આવતા જ છે ત્યારે કમિશનરના આદેશ બાદ પોલીસ દ્વારા ડ્રોઈ ડ્રોઈંગ કરવામાં આવી જેમાં ઉધનાના અલગ અલગ વિસ્તારમાં બે ટીમો કામે લાગી ત્યારે દારૂ પીધાયેલ સહિત અંદાજે સોથી દોઢસો લોકોની અટકાયત કરી ઉધના પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી તેની આગળની તપાસ શરૂ કરી સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કેટલાક અસામાજિક તત્વો નશો કરીને અને અન્ય રીતે કેટલાક વિસ્તારોમાં અડીંગો જમાવીને બેસી રહેતા હોય છે અને કેટલાક ગુના કરતા હોય છે એવી ફરિયાદો પણ આવી છે અને કેટલાક બનાવો પણ એવા બન્યા છે જેના અનુસંધાને મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના અનુસંધાને આજરોજ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમે આઠ અલગ અલગ જગ્યાએ ઉધના પોલીસ તેમજ ઝોન વન અને ઝોન ચારમાંથી પોલીસના અધિકારીઓ કર્મચારીઓ પીઆઈ તેમજ પીએસઆઈ અને અન્ય પોલીસ સ્ટાફ સાથે મળી અને સેક્ટર વન સંયુક્ત પોલીસ કમિશનર સાહેબશ્રીની સૂચના અને ઝોન વન પોલીસ કમિ નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રીની સૂચના અનુસંધાને કોમ્બિંગ હાથ ધરવામાં આવેલું જેમાં જીરો નંબર સંજયનગર ચાર નંબર નહેરુનગર બાબાનગર છત્રપતિ શિવાજી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ઝાંસીની રાણી ગાર્ડન ઉમિયાનગર ગાર્ડન બીઆરસી કમ્પાઉન્ડ જેવા વિસ્તારોમાં આજે પોલીસની બે ટીમ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવેલ જે બંને ટીમમાં એક એક પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીને એની નેતૃત્વ આપવામાં આવેલું હતું અને એ આ કાર્યવાહી દરમિયાન ઘણા બધા નશા કરેલા ઈસમોને પકડવામાં આવેલ છે તેમજ ગેરકાયદેસર રીતે જેની પાસે કોઈ પુરાવા વાહનો પણ છે અને કેટલાક વધુ પૂછપરછ કરી હાલમાં કાર્યવાહી કાર્યવાહી કોમ્બીની ચાલુ ગીર સોમનાથ ના તુલસી શ્યામ સહિત ચાર વન કર્મી સામે માર મારવાની ગીર ગઢરા પોલીસ

બીજી તરફ તુલસી શ્યામમાં આરએફઓ ફોરેસ્ટ સહિત આઠ કર્મચારીઓની ટીમ વોચ ગોઠવી પેટ્રોલિંગમાં હતી તે પાંચ પૈકીના અજીત અને જાવેદ નામના બંને વ્યક્તિ ફોરેસ્ટના હાથમાં ઝડપાઈ ગયા હતા જ્યારે બાકીના ત્રણ ફરાર થઈ ગયા હતા પીડિત અજીતે ગંભીર આરોપ સાથે ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં આરએફઓ ફોરેસ્ટર સહિત ચાર વન કર્મીઓ સામે માર મારવાની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે

પાઇપ માં દીધા મને ફ્રેક્ચર કરી દીધું આરએફઓ સાહેબ રેન્જર સાહેબ છે પટેલ છે એને માર્યા છે એનો મારવાનો અધિકાર અમે ઈ જાણવા માંગીએ છીએ કે એનો અધિકાર હું છે મારવા કોને કોને માર્યા છે બે જણાને માર્યા છે ને આવા માર મારવા એને હું એનો ઓલું થયો ફ્રેક્ચર કરી નાખા ચાલી ચાલી પાઇપ વાહામાં માર્યા બોલા હાથળમાં માર્યા ફરિયાદી અચિતભાઈ ઇસ્માઈલભાઈ સમા ના હોય સામાવાળા છે આરોપી તરીકે એક છે પટેલ સાહેબ આરએફઓ તેમજ બે નંબરમાં છે યાસીન જુણેજા તેમજ બે અજાણ્યા માણસો જેવો ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવ્યા છે તેમજ તેમના સામે આઈપીસી કલમ ત્રણસો પચીસ ત્રણસો ત્રેવીસ પાંચસો ચાર એકસો ચૌદ તેમજ જીપીએક એકસો પાંત્રીસ મુજબનો ગુનો નોંધાયેલ છે માછલી પકડવા ગયેલા યુવાનોને લોખંડના પાઇપ વડે બરબરતાપૂર્વક ફોરેસ્ટરોએ માર માર્યાનો પીડિતોએ આરોપ લગાવ્યો છે હાથ અને પગના ભાગે ફ્રેક્ચર થતા બંને યુવાનોને ઉનાની મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે યુવાનોનો આરોપ છે કે તેઓની બેહમીપૂર્વક પીટ્યા બાદ પંદર કલાક ગોંધી રખાયા હતા એટલું જ નહીં બંને પાસે પાંચ પાંચ એટલે કે દસ હજાર રૂપિયાનો દંડ પણ વસૂલાયો છે હાલ ગીર ગઢડા પોલીસમાં આરએફઓ પટેલ અને ફોરેસ્ટ કર્મીઓ આસિફ જુનેજા સાથે અન્ય બે અજાણ્યા વનકર્મીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ત્રણસો ત્રેવીસ ત્રણસો પાંચસો ચાર અને એકસો ચૌદ તેમજ જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબ એફઆઈઆર દાખલ થતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે વન વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાવલ ડેમ પ્રતિબંધિત વિસ્તાર છે અને તેમાં ગેરકાનૂની રીતે માછીમારી કરવામાં આવે છે જેથી બંને યુવાનોને ઝડપી પૂછપરછ કરી દંડ વસૂલાયા બાદ તેઓને મુક્ત કરવામાં આવ્યા હતા જો કે વન વિભાગે તેમના બચાવોમાં જણાવ્યું હતું કે ફરિયાદીને માર મારવામાં નથી આવ્યો મિતેશ પરમાર નિર્માણ ન્યૂઝ ગીર સોમનાથ તો સુરત જિલ્લાના ધારાસભ્યને બારડોલીના ધારાસભ્ય ઈશ્વર હેરાન કરી પૈસા માંગવાનો ચકચારી મામલો બહાર આવ્યો હતો બારડોલીને એક મહિલાને બંધ કવરમાં અલગ અલગ જગ્યા ખોટા લેટરો મૂકી બદનામ કરવાનો કારસો ઘડ્યો અજાણી મહિલા વિરુદ્ધ બારડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ ગણતરીના કલાકોમાં માં પોલીસે મહિલાની અટકાયત કરી પણ હોવાનું જાણવા મળ્યું છે સુરત જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવતો કિસ્સો બારડોલીમાં બહાર આવ્યો હતો બારડોલીના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર પાસે પૈસા પડાવવાનો મામલો બહાર આવ્યો છે બારડોલીની એક મહિલાએ આર્થિક તંગીમાં આવી લેટર તરકીબ વિચારી હતી અને લેટરો ફરતા કરી ઈશ્વર પરમારને બદનામ કરી પૈસા પડાવવા તેમજ પરિવારને જાનથી મારવા સુધીની ધમકી આપવામાં આવી હતી દિવસોથી અનેક જગ્યાએ લેટરો મોકલતા વાત ઈશ્વર પરમારના કાને પહોંચી હતી ગંભીરતા દાખવી મંત્રી ઈશ્વર પરમાર દ્વારા બારડોલી ડીવાયએસપીને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી ગત તારીખ અઠાવીસ જૂનના રોજ બપોરના સમયે મારી બારડોલી વિધાનસભા મતવિસ્તારની જનસંપર્ક કાર્યાલય જે બારડોલી કોલેજની બાજુમાં અને સ્વરાજ આશ્રમની સામે આવી છે ત્યાં મારા ઓફિસ સ્ટાફના અનિલ નામના ક્લાર્કને કોઈ અજાણ્યા ઈસમે એક બંધ કવરમાં લેટર આપ્યો હતો અને એ બંધ કવરના લેટરમાં દોઢ કરોડ રૂપિયાની માગણી કરી હતી અને આ વાત કોઈને ન જણાવવા કે ટેલિફોનથી અન્ય કોઈને ન જણાવવા માટે જણાવ્યું હતું એટલે એ લેટર મેં મારી ઓફિસે ઓફિસ સંભાળતા એવા અનિલને મેં એવું કહ્યું કે આ પત્ર પોલીસ સ્ટેશનમાં એટલે કે બારડોલી ડીવાય એસપી શ્રી રૂપાલીબેનને તમે પહોંચાડી દો અને એ લેટર મોવાય એસપી બારડોલી શ્રીને પહોંચાડેલો પંદર સાત ઓગણીસના રોજ ફરીથી એક ચિઠ્ઠી શાસ્ત્રીનગર બારડોલીના શાસ્ત્રીનગર એરિયાની અંદર સુરેશ માનસિંહ પરમાર છે જેઓના ઘરે બીજી એક ચિઠ્ઠી એક અજાણી શ્રી નાખી ગયેલી જે ચિઠ્ઠીની અંદર મંત્રીશ્રીની બદનક્ષી થાય તે પ્રકારના શબ્દો લખેલા હતા તેઓને જાનથી મારી નાખવાની ધમકી એમના દીકરા એમના મધરને મારી નાખવાની ધમકી વગેરે ભર્યા શબ્દો લખી અને ફરીથી પૈસાની માગણી કરતો લેટર નાખેલો જે લેટરના આધારે મંત્રીશ્રી વિધાનસભાના સત્રમાં હોય તેઓ સક્રિય બન્યા અને આ બાબતની જાણ કરવામાં આવેલી બાદમાં ગત તારીખ વીસ સાત ઓગણીસના રોજ બારડોલી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ લેવામાં આવેલ છે જે ફરિયાદ આઈપીસી કલમ ત્રણસો સિત્યાસી પાંચસો પાંચસો છ બે મુજબની લેવામાં આવેલ છે આ જે કૃત્ય કરનાર સ્ત્રી છે એને પોલીસે ઝડપી પાડેલી છે હાલ તે પોલીસ કસ્ટડીમાં છે મહિલા દ્વારા મંત્રી ઈશ્વર પરમારને હેરાન કરવા બારડોલીના અનેક આગેવાનો અને તેમના મિત્ર વર્તુળ સુધી બંધ કવરમાં લેટરો ફરતા કરાયા હતા ગતરોજ આખો મામલો બહાર આવ્યો હતો અને ઈશ્વર પરમારના કાર્યાલયના મદદનીશ દ્વારા બારડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી નગરના પૂછ વિસ્તારના એક સીસીટીવી ફૂટેજ પણ હાથ લાગ્યા હતા જેમાં મહિલા સ્પષ્ટપણે કેમેરામાં કેદ થઈ ગઈ હતી મહિલાની અટકાયત પણ કરાઈ લેવાઈ છે અને મહિલાની હાલ પ્રાથમિક પૂછપરછ દરમિયાન આર્થિક રીતે પૈસાની તંગી હોય અને મંત્રીને ખોટી રીતે બદનામ કરી પૈસા પડાવવાનું કૃત્ય કર્યા હોવાનું બહાર આવ્યું છે સુરત જિલ્લા સહિત રાજ્યના રાજકારણમાં તેના કારણે ખળભળાટ મચી ગયો છે અમિત ચાવડા નિર્માણ ન્યૂઝ બારડોલી તો રાજકોટ શહેરમાં ત્રણ દિવસથી ફરી વરસાદનું આગમન થઈ ચૂક્યું છે ત્યારે શહેરના ઢેપચડા ગડકા અને મહીકામાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી તેમજ ભારે વરસાદને કારણે લાલપરી ડેમમાં નવા નીરની આવક થઈ છે તેમજ અનેક ગામડાઓના બોકળા બે કાંઠે વહેતા થયા છે અમદાવાદ ખાતે મિસ ડિવાઇન બ્યુટી અંતર્ગત ગુજરાતમાં મોડેલિંગ કરતી યુવતીઓના ઓડિશન યોજાયું છે અંતર્ગત સમગ્ર ગુજરાતમાંથી યુવતીઓએ પાર્ટિસિપેટ કર્યું અને રેમ ફોક પણ કર્યું હતું ઓડિશન બાદ સુરત ખાતે પણ આ ઓડિશન યોજાવાનું છે અને ત્યારબાદ અહીંથી સિલેક્ટ થયા બાદ દિલ્હી ખાતે યોજાનાર ઓડિશનમાં સમગ્ર ઇન્ડિયામાંથી આવનાર મોડેલ સાથે ભાગ લેશે અને અહીં જે મોડેલ સિલેક્ટ થનાર છે તે આગામી મિસ અર્થ ઇન્ડિયા કે જે ફિલિપિન્સમાં યોજાનાર છે તે આંતરરાષ્ટ્રીય લેવલે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરશે મિસ ડિવાઇન બ્યુટી ગુજરાતમાં મોડેલિંગ ક્ષેત્રે આગળ વધવા માંગતા યુવક યુવતીઓ માટે એક અગત્યનું પ્લેટફોર્મ છે आज का दिन बहुत ज़्यादा अच्छा रहा सबसे खूबसूरती की बात यह है कि आज इतने सारे कंटेस्टेंट्स आए थे इतनी सारी ब्यूटीफुल गर्ल्स आई थी बहुत डिफ़िकल्ट बन चुका था तीन लड़कियों को चुनना जो गुजरात स्टेट से जो है आगे बढ़ेंगी तो आज जो है मिस डिवाइन ब्यूटी का जो हम लोगों ने आज ऑडिशन रखा हुआ था इनमें से जो चूज़ होंगी ऑल ओवर इंडिया में ऑडिशंस के बाद जो फाइनल विनर बनेंगी वो भारत को रिप्रेजेंट करेंगी इंटरनेशनली इन मिस इंटरकॉन्टीनेंटल ट्वेंटी आज हमने यहाँ पे गुजरात में डिवाइन ब्यूटी इंडिया के जो ऑडिशन्स है जो एक इंडिया लेवल का पेजेंट है जो इंटरनेशनल लेवल पर होने वाला है पहली बार इंडिया में मिस इंटरनेशनल कॉन्टीनेंटल एंड मिस अर्थ एज़ वेल उसका हमने लाइक like, आज ऑडिशंस लिया गुजरात ऑडिशन्स और मैं गुजरात जूरी थी आई वॉज अ जज मैं यहाँ पर जज थी और काफ़ी कंटेस्टेंट अच्छे अच्छे आए थे जिनको हमने ऑडिशन लिया एंड अच्छा गुड गोइंग ऑडिशन रहा રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે હિંમતનગરના પાદરડી ગુંદેલ અને ગઢડા શામળાજીમાં વરસાદ પડ્યો જેના પગલે ભારે બફારા વચ્ચે વરસાદી ઝાપટાથી લોકોને ગરમીથી રાહત મળી ગુજરાતમાં આખરે વરસાદે ભીની દસ તક આપી છે પંદર દિવસના વિરામ બાદ શનિવારે રાજ્યના વીસ જિલ્લા તેતાલીસ તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો જેમાં મેઘરાજાની પધરાવણીથી લોકોને હાશકારો થયો છે પણ સૌથી મોટી રાહત ખેડૂતોને થઈ છે કારણ કે વિરામ બાદ વરસાદ આવતા વાવેતરનું જીવનદાન મળ્યું છે તો રાજ્યમાં વિધિવત વરસાદની શરૂઆત થઈ ગઈ હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું છે આજથી બે દિવસ સુધી હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે વલસાડ નવસારી નર્મદા છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ હળવા વરસાદની આગાહી છે લાંબા સમયના વિરામ બાદ વહેલી સવારથી ભાવનગરમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે સુરતમાં મોડી રાતથી તોફાની પવન સાથે વરસાદ વરસ્યો તો કેટલાક રહીશો અનેક વિસ્તારોમાં વરસાદથી વીજળી ડૂલ થવાની સમસ્યા ભોગવી રહ્યા છે પાવર સપ્લાય બંધ થતાં લોકો પરેશાન થઈ ગયા હતા અને દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં વરસાદ પડ્યો હતો ગુજરાતના વિવિધ પંથકમાં લાંબા સમય બાદ ફરી મેઘરાજાનું આગમન થતાં ખેડૂતોમાં હર્ષની હેલી છવાઈ ગઈ છે અનેક લોકોને ગરમીના ઉકળાટથી રાહત મળી છે તો બીજી તરફ કેટલાય પંથક હજી પણ વરસાદની રાહમાં બેઠા છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ તો લાંબા સમયના વિરામ બાદ મેઘરાજા ભાવનગર જિલ્લા પર ફરી મહેરબાન થયા છે ગઈકાલથી મેઘરાજાએ તેમની બીજી ઇનિંગનો પ્રારંભ કરતા લોકો ખુશખુશાલ થઈ ગયા છે તો સુકાતી મોલાતોને જીવનદાન મળી જતા ધરતીપુત્રો પણ ગેલમાં આવી ગયા છે ગારે આધાર પાલીતાણા અને મહુવા પંથકમાં અનેક ચેક ડેમો તળાવો છલકાઈ ગયા છે તો અનેક મથકો પણ પાણીની સમસ્યા હળવી બની છે ભાવનગર જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે ભાવનગરના ગારિયાધાર અને આજુબાજુના વિસ્તારો ગત રાત્રિના સમયે ધોધમાર વરસાદ પડ્યો હતો અને ગારિયાધાર પંથકના નદી નાળા છલકાયા હતા તો મોટાભાગના ચેકડેમો ભરાઈ જતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે બીજા રાઉન્ડમાં પડેલા સારા વરસાદના કારણે પાણીની સમસ્યા થોડી હળવી બની છે અને સાથે જ સમયસર વરસાદ આવી જતા મુરજાતી મોલાતોને પણ નવું જીવનદાન મળ્યું છે વરસાદ નહોતો પછી વાવણે ખ્યાસ આવ્યું ઘણું પછી એનો અત્યારે વરસાદ થયો છે પંદર વીસ દી એ અત્યારે રાહત થઈ ગઈ છે પાણી બે અઢી વરસાદ થઈ ગયો છે તળાવ ભરાઈ ગયું છે એટલે સારું છે પાલીતાણા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે પડેલ વરસાદના પગલે નદી નાળામાં નવા નીરની આવક જોવા મળી રહી છે જેમાં દુધાળા માનગઢ પાંચ પીપળા સહિતના ગામડાઓમાં વરસાદ પડતા ખારો નદી પરના ડેમમાં પાણીની આવક થતાં ડેમ છલકાઈ ગયો હતો જ્યારે મહુવાના પંથકમાં આજે બીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેમાં મહુવાના બગદાણા ખૂંટવડા કરમદીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો જેમાં નોંધણવદર ગામનું શિવસાગર તળાવ ઓવરફ્લો થતાં આજુબાજુના ગામોમાં પાણીની મુશ્કેલીમાંથી તેઓને આંશિક રાહત મળી છે કેતન રાજુરા નિર્માન ન્યુઝ માં અત્યારે હાલ બસ આટલો જ વધુ સમાચાર અપડેટ માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ ત્યાં સુધી મને આપશે રજા